મહત્વપૂર્ણ સમાચારો તરફ. ગાંધીનગરની માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત કરવામાં આવ્યું છે. પક્ષાંતર કરનાર 10 સભ્યોએ બંધ કવરમાં મતદાન કર્યું છે, ત્યારે હવે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાને કારણે પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પક્ષાંતર કરનાર સભ્યોના મત ગણતરી મામલે હાઈકોર્ટે 26 જૂને ચુકાદો આપશે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજે પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ચુકાદા સુધી પરિણામો સ્થગિત રાખવા કોઈ સ્ટે હોવાનો કોંગ્રેસ દાવો કર્યો છે. કોંગ્રેસે ચૂંટણીના અધિકારી પર પરિણામ અટકાવી રાખવાનો આક્ષેપ કર્યો છે. તો આજે જ પરિણામ જાહેર કરવાની કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી રહી છે. જે રીતે ઉપપ્રમુખ અને પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી તેને લઈને માણસામાં પરિણામ સ્થગિત કરવામાં આવ્યું છે. તો 10 સભ્યોએ બંધ કવરમાં પોતાનું પરિણામ રાખી મૂક્યું છે, પરંતુ હાઈકોર્ટમાં જે રીતે કેસ ચાલુ છે તેને લઈને પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે. તો પરિણામ આજે જાહેર કરવા માટે કોંગ્રેસ તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે. માણસાના તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત કરાયું છે. તેમાં નામદાર હાઈકોર્ટે આપેલા ડિરેક્શન મુજબ 10 સભ્યોના છે મતદાન એ સીલબંધ કવરમાં લેવામાં આવ્યા છે, અને બાકીના છે એ ચૂંટણી પ્રક્રિયાના જે નિયમો છે એના અનુસાર હાથ ઊંચા કરી એમને તે બદલની સહી કરી અને આ પ્રક્રિયા કરવામાં આવી છે. મૌખિક રજૂઆત રિઝલ્ટ બાબતની છે. એમાં નામદાર હાઈકોર્ટ છે ડિરેક્શન આપેલું છે કે રિઝલ્ટ છે જે સબ્જેક્ટ છે એના અનુસંધાનમાં આપણે એ મુજબ આગળ કાર્યવાહી કરશું. હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે ભાઈ જે 10 સદસ્યો સામે મેટર પેન્ડિંગ છે ડેઝિગ્નેટેડ ઓફિસર સામે, એ લોકોના વોટ સીલ કવરમાં રાખવા અને ક્લિયર કટ કોઈ રિઝલ્ટ ડિક્લેર ન કરવા બાબતનો કોઈ સ્ટે નથી, છતાં પણ કોઈ અગમ્ય કારણોસર ચૂંટણીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવતું નથી. કે ભાઈ માનનીય હાઈકોર્ટે કોઈ ચૂંટણીના રિઝલ્ટના ડિક્લેરેશન ઉપર કોઈ સ્ટે નથી કે કોઈ મનાઈ નથી ફરમાઈ, ત્યારે ચૂંટણી અધિકારીએ ક્લિયર કટ આ માણસા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણીઓ થઈ છે એનું રિઝલ્ટ ડિક્લેર કરવું જોઈએ. માણસા તાલુકા પંચાયતનું પરિણામ સ્થગિત કરવામાં આવ્યું છે તે પાછળ શું કારણ છે જાણીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર પાસેથી. નરેન્દ્ર, જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે માણસા તાલુકા પંચાયતનું જે પરિણામ છે જેને સ્થગિત કરવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો છે આ અંગે અને પરિણામ હવે ક્યારે જાહેર થશે? જે માણસા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી અને એની અંદર મતદાન થયું છે, તમામ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે તરત જ મતદાન બાદ પરિણામ જાહેર કરવામાં આવતા હોય છે એ પ્રકારે પરિણામ જાહેર કરવામાં નથી આવ્યા. કારણ કે જે 10 સભ્યોએ વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષાંતર કર્યું હતું અને ત્યારબાદ એમની સામે કેસ ચાલી રહ્યો છે અને સમગ્ર કેસ અત્યારે હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે. ગતકાલ સાંજે જ દિશાસૂચન કરવામાં આવ્યું હતું, હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો અથવા તો જે નિર્દેશ કરવામાં આવ્યો હતો એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે 10 સભ્યોએ પક્ષાંતર કર્યું છે એમનું મતદાન બંધ કવરની અંદર કરવામાં આવે. તમામ સભ્યો આજે 24 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, પરંતુ એ 10 સભ્યોની મત ગણતરી કરવામાં નથી આવી અત્યારે હાલના સંજોગોમાં. કારણ કે એમના મત ગણવા કે કેમ એ અંગેનો ચુકાદો 26મી તારીખના રોજ આવનારો છે અને એના માટે જ આજરોજ ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામો સ્થગિત કરવામાં આવ્યા છે. જે હાજર સભ્યો જેમના દ્વારા હાથ ઊંચા કરીને મતદાન કરવામાં આવ્યું હતું એ પૈકી 8 સભ્યો કોંગ્રેસના છે, જ્યારે 6 સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. એટલે અત્યારે હાલના પરિણામો જોતા, જો અત્યારે હાલના જ પરિણામો ગણવામાં આવે તો કોંગ્રેસનું બોર્ડ બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એ બાબતને લઈને જ્યારે પરિણામો જાહેર કરવામાં નથી આવ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતનો વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. અત્યારે હાલ ચૂંટણી અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે અને જેની અંદર એમને જણાવ્યું છે કે હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યો છે એની અંદર ક્યાંય એ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે પરિણામો જાહેર કરવામાં ન આવે, અને જ્યારે પરિણામો જાહેર કરવામાં નથી આવ્યા ત્યારે આજરોજ અત્યારે હાલ કલેક્ટર અને જે ચૂંટણી અધિકારી છે એમને રજૂઆત કરવા માટે કોંગ્રેસના તમામ સભ્યો પહોંચ્યા છે. સાથે જ સ્થાનિક જે ધારાસભ્ય છે સુરેન્દ્ર પટેલ, એમના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે ચૂંટણી અધિકારી સરકારના ઇશારે આ પરિણામો રોકી રહ્યા છે. જી જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર વિગત બદલ આભાર.